वेलकम टू पंसिल किड्स लर्निंग। नमस्ते बाल मित्रों, केम छो? બધા મજામાં? અત્યાર સુધી ઘણા બધા કેજીમાં ભણતા હતા અને કેજીમાં આવું બધું નહોતું આવતું, ખાલી અંક જ આવતા હતા 1 થી 100 એવી રીતના। તો હવે તમે પહેલા ધોરણમાં આવી ગયા, થોડા મોટા થઈ ગયા, તો પહેલા ધોરણ પ્રમાણે થોડું વધારે ભણવું પડે ને। તો આજે આપણે ખાલી અંક નહીં, અંકની સાથે શબ્દ પણ શીખીશું। 1 થી 50 અંક શબ્દ શીખવાના છે। કેટલા? 1 થી 50। તો અહીંયા તમને બધે નાની લાઈન દેખે છે? નાની લાઈનમાં બધે ખાલી અંક આપેલા છે અને એની બાજુમાં મોટી લાઈનમાં અંકની સાથે શબ્દ આપેલા છે। તો સૌપ્રથમ અહીંયા અંક છે અને અહીંયા શબ્દ, 1 વડે 1 અને 1 માત્ર 1, બ વડે 2 અને બધા અક્ષર ગોળ અને લીલા વાળા થવા જોઈએ, બને 1 માત્ર 2, ત વડે 3, ત્રણ ચો વડે 4, ચોગડો છે ને આમ સાવ નીચો નહીં તમારી દેવાનો, આવી રીતના સીધો કરવાનો, ચને કાનો 4, 5 જડે 5, 5 નો આવો લાંબો ને સીધો થાવ છે, આપણા વ્યવધિસ ને યની જેમ ગોળ નહીં કરવાનો, સીધો થાવ છે, પણે કાનો 12 માંથી લીલું 5, 6 વડે 6, 6 છત્રી નો 6, 7 વડે 7, 7 વડો છે ને અહીંયા તમે અટકાવી દો છો, 7 વડો કરીને અટકાવી નહીં દેવાનો, થોડો ઉપર લઈ જવાનો, સનેકાનો 7, 8 વડે 8, 8 વડો આપણે બધાય છે ને આવી રીતના સીધો કરતા હોય છે, સીધો નહીં આમ થોડો ક્રોસ માં ત્રાસ થોડી લાંબો કરવાનો, અને કાનો 8, અહીંયા જોવાનું ધ્યાન રાખવાનું, આપણે ઠ અને ઢ સમજવાનો ફ્રેક કરી દઈએ છે, ઢ ઢગલાનો ઢ ન થઈ જાઓ છો, ઠડિયાનો ઢ યાદ રાખીને ઠ જ થાવ છો, ન વડે 9, 9 અને છેલ્લે છે પછી એકડે નીલે 10, દ દડાનું દ ને સસલાનું સ, 10, 10 પછી શું આવે? 2 એકડા 11, તો બાજુમાં આપણે હવે 2 એકડા 11 ની લાઈન શીખીશું, 2 એકડા 11, તો અગિયાર આપણે 11 બોલતા હોઈએ છીએ અને આપણે લખવામાં પણ ભૂલ કરે, અને બાજુમાં ગ કરી નાખે, ગ ને રસ્વ ન કરે, પણ શબ્દ લખવામાં આપણે ગ ને રસ્વ કરવાનું, અ ગ ને રસ્વ ગી યાર, અહીંયા જોવાનું ય અને પ બંને સરખા નથી જાય, પ સીધો હોય ને ય છે ને આમ ગોળ વળાંક વાળો હોય, તો ય વળાંક વાળો યાર, યાર પછી છે એકડે બગડે 12, બને કાનો 12, એકડે તગડે 13, તને 1 માત્ર 13, એકડે ચોગડે 14, ચને કાનો ને ઉપર 2 માત્રા કરવાના 14, એકડે પાછળ 15, તો આ પની માથે મીંડું 15, આપણે છે ને પની માથે મીંડું ન કરે એમને પદર લખી નાખે, પદર નહીં પરંતુ માથે મીંડું કરવાનું, એટલે 15 શબ્દ વચાશે, એકડે છગડે 16, સને કાણો ને એક માત્ર 16, અડ કરવાનું આપણે લખવામાં છે ને ર રમકડાને ર કરી નાખે જેથી બોલવામાં પણ ભૂલ થાય, તો ર નહીં અડ કરવાનું 16, એકડે સાતડે 17, 17 એકડે 8 18, 18 અહીંયા પણ ધ્યાન રાખવાનું, ઠોડિયાનો ઠ નથી જાય, ઢ વળાંક વાળો ગોળ થવો જોઈએ, એકડે 9 19, ઓ ગ મણને દીર્ઘ કરવાની, રીસ બગડે લીધે 20, વને દીર્ઘ 20, અહીંયા 20 0 ની આગળ શું છે 2, તો હવે બગડે એકડે એકડે 21 ની લાઈન આવશે, બગડો બગડે એકડે 21, બધામાં જોવાનું કઈ લાઈન છે, બગડાની લાઈન છે, અને 21 ની પહેલા શું આવ્યું 20, તો કઈ પછી 21 ની લાઈન છે તો બધામાં છે 20 તો આવશે જ, 21 બોલી ગયા પછી 2 બગડા 22, 22 બગડે તગડે આપણે બધા છે ને 23 બોલતા હોઈએ છીએ, 23 તો બોલવાનું જ, પણ આજે આપણે નવો શબ્દ શીખી 23, 23 અને 23 એમ બંને શબ્દ થશે, તો આપણે અહીંયા છે ને 23 લખશું, પછી છે બગડે ચોગડે 24, 24 બગડે પાછળ 25, 25 બગડે છગડે 26, આપણે છે ને 26 એવી રીતના સ્પીડમાં બોલનાથી અને લખવામાં પણ આપણે 1 વી લખી છે, તો અહીંયા વી ની બાજુમાં છે ને અડધો વી લખવાનો આપણે, જેથી છે ને 26 એવી રીતના થોડુંક લંબાઈને બોલાશે, પછી છે બગડે સાતડે 27, તો આપણે બધા છે ને 27 એવી રીતના બોલતા હોઈએ છીએ, કે પાછળ થી છે ને તો પછી ય આવે એવી રીતના નહીં પરંતુ સત્તા તા બોલવાનું, સત્તા વીસ, પછી છે
ને બે થ ગણાય થ એની નીચે બીજો થ 28 પછી છે બગડે નબળે 29 ઓગણ ઘણ બોલવામાં ધ્યાન રાખવું ન બોલે જાવ છો ઓગણ 30 પછી છે તગડે મીડે 30 તો હવે અહીંયા આપણે 21 થી 30 ની લાઈન પૂર્ણ થાય છે 0 ની આગળ શું છે તો ગણે 3 તો હવે આપણે છે ને તગડે એટલે 31 ની લાઈન આવી છે અને 31 થી 31 થી 40 માં બધામાં પાછળ 38 સુધી 30 તો આવવા જ બોલવા તો છે તગડે એકડે 31 31 આપણે છે ને બોલવામાં ને લખવામાં ધ્યાન રાખવું ખાસ કરીને લખવામાં તરીસ એવી રીતના ન લખાવજો આપણે છે ને તર અને દીર્ઘરી એવી રીતના લખવું છે એમ નહીં આ ત્ર છે ને એવી રીતના ત્રિશુળ નું ત ત્રી કરવાનું ત્રીસ પછી છે તગડે બગડે 32 32 બે તગડા 33 33 તગડે ચોગડે 34 34 તગડે પાછળ 35 પણ એકાને પાને માથે મીંડું કરવાનું ખાલી 35 નહીં જેથી પા મીંડું કરો તો શબ્દ વ્યવસ્થિત વચાશે 35 તગડે છગડે 26 36 તગડે સાતડે 37 આપણે છે ને ઘણીવાર સાર અડ અડ નળ નો અડ બોલતા છે અડ નહીં બોલે 37 એમ નહીં 37 એવી જ રીતના તગડે આઠડે 38 અહીંયા પણ બોલવામાં ધ્યાન રાખવાનું ડ આવવો જોઈએ અડ ન આવવો જોઈએ નીચે છે તગડે નવડે 39 આપણે 39 અહીંયા અડો આપેલો છે ને આપણે બોલવામાં ભૂલ કરીએ છીએ લખોટાનો લ 40 બોલી છે પણ આથી આપણે હવે તમે મોટાથી કે શીખવું પડે ન 39 અડ બોલવાનું 40 પછી છે ચોગડે મીંડે 40 અહીંયા પણ એમ જ બધામાં આના પછી 40 અડસ આવવો જોઈએ ચોગડે મીંડે 40 હવે અહીંયા 31 થી 40 ની અંક પૂર્ણ થાય છે ઝીરો ની આગળ શું છે 4 હવે આપણે કઈ લાઈન આવશે ચોગડે એટલે 41 ની લાઈન અને અહીંયા આપણે 40 છે ને તો અહીંયા બધી આપણે છેડે છેડે 28 તો આવવું જ જોઈએ ચોગડે એટલે 41 આપણે લ બોલી છે 41 41 41 એવી રીતના લી નહીં પરંતુ 41 અડ 41 ચોગડે એટલે 41 પછી છે ચોગડે બગડે 42 તો શું આવ્યું 42 મેં કીધું એ મુજબ લ તો આવો જોઈએ અડ 42 પછી છે ચોગડે ચોગડે તગડે 43 તો અહીંયા તે શું છે તો ને એકમાત્ર તે ને માથે મીંડું થવું જોઈએ મીંડા પર લખવું જોઈએ નહીં 43 પછી છે બે ચોગડા 44 તો અહીંયા પણ એમ જ ચોને રસવાનું છું ને માથે મીંડું થવું જોઈએ મીંડા વગર લખાવું જોઈએ નહીં 44 પછી છે 45 ચોગડે પાછળ 45 આપણે 45 એમ રીતના બોલી જેથી આપણે અહીંયા છે ને જો તમે જો સ સસ્તાનો અડધો આપેલો છે આખું નથી આપણે લખવામાં ભૂલ કરીએ છીએ આખો સ લખી નાખ્યો છે આખો સ નહીં પરંતુ અડધો સ લખવાનો અને અહીંયા પ્રથમ કોને રસ્વ આવશે 45 પછી છે ચોગડે છગડે 46 તો 46 પછી છે 47 અહીંયા પણ એમ જ આપણે 47 બોલી નાખી છે અને ડની જગ્યાએ આપણે લખવામાં ભૂલ કરીને અડ કરી નાખી છે તો અડ નહીં પરંતુ ડ જ લખવાનું સુડતાળીસ પછી છે ચોગડે આખી 48 તો અહીંયા પણ એમ જ અડ નહીં ડ બોલવાનું ડ ડબલું નો ડ અને અહીંયા એ ખાસ ધ્યાન રાખવાનું ડ ડબલું ને ડ અને ટપાલી ના ટમાં ભૂલ ન થઈ જાય કેમ કે બને તમને જોવામાં તો એક સરખા જ લાગશે તમે નાના છોકરા છો તો ભૂલ વધુ કરો તેથી ડબલું નો ડ લખવા ખાસ ધ્યાન રાખીને ટ નો લખાય છે અ ડ તા ડી સ પછી છે ચોગડે નવડે 49 49 અહીંયા જો ખાસ ધ્યાન રાખવું હણ હોય તો હણ જ લખાય અને છેલ્લે છે પાછળ મીંડે 50 50 આજે આપણે 1 થી 50 અંક શબ્દ અહીં પૂર્ણ થાય છે હવે આવતા પછી આપણે 51 થી 100 અંક શબ્દ શીખીશું ધન્યવાદ